કરજણ તાલુકાના ઢાઢર અને નબદા નદી કિનારાના પૂરગ્રસ્ત ગામો માટે મશીનવારી બોટનું લોકાર્પણ કરાયું હતું. પૂર્વ ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય સહિત આગેવાનોની હાજરીમાં લોકાર્પણ કરાયું હતું. મુશ્કેલ થઈ પડતું હોય છે તેમજ નદી ખાડી કિનારે રહેતા લોકો અચાનક જ પાણી વધી જતા હાલાક એવા મુકાઈ જતા હોય છે. એવા કટોકટીના સમયે લોકોને સલામત સ્થળે લઈ જવા માટે બોટની જરૂર પડતી હોય છે, જેને ધ્યાને રાખી કરજણ સિનોર બેઠકના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય ભવાનીસિંહ પઢિયાના સહિયારા પ્રયાસોથી 10 લાખના ખર્ચે 2 બોટનું લોકાર્પણ કરાયું હતું. કરજણ તાલુકાના ઢાઢર અને નર્મદા નદી કિનારાના પૂરગ્રસ્ત ગામો માટે રૂપિયા 10 લાખના ખર્ચે મશીનવારી બોટનું લોકાર્પણ કરાયું હતું. કરજણ સિંદોરપોરના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ અને તાલુકા પંચાયતના પ્રમુખ દીપ્તિ ભટ્ટને નદીકાંઠા વિસ્તારના ગ્રામજનો દ્વારા મશીનવારી ગત ચોમાસામાં રજૂઆત કરવામાં આવી હતી, જે તે સમયે પૂર્વ ધારાસભ્યએ બાંયધારી આપી હતી અને તેના ભાગરૂપે સરકારમાં અનેક રજૂઆતોના પગલે ગુજરાત સરકાર દ્વારા વડોદરાના કલેક્ટરને માર્ગદર્શન હેઠળ જિલ્લા આયોજન અધિકારીએ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ગ્રાન્ટમાં પ્રારંભિક ધોરણે 2 બોટ રૂપિયા 10 લાખના ખર્ચે આ ગામોના ઉપયોગ માટે ફાળવેલ હતી. તેનું રવિવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય ભવાનીસિંહ પઢિયાર, મિતેશ પટેલ, અશોકસિંહ મોરી, મહેશ રબારી વગેરે ભાજપના કાર્યકરો અને સરપંચો હાજર રહ્યા હતા. આજે ગુજરાતના વિકાસ પુરુષ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિને આ બોટની ફાળવણી કરાતા પ્રજામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. યાકુબ પટેલ, JNS TV, કરજણ.